નંબર 1 મોટિવેશન કેમિકલ ડોપામાઇન. જ્યારે આપણે કલાકો સુધી ટીવી જોઈએ, વિડિયો ગેમ રમીએ, મોબાઈલમાં એક પછી એક ટાસ્ક પૂરા કરીએ, ત્યારે આપણા દિમાગમાંથી રિલીઝ થાય છે મોટિવેશન કેમિકલ ડોપામાઇન, જે આપણને વધારે કામ કરવા પ્રેરે છે પણ આપણા દિમાગની શક્તિને ઓછી કરે છે. જ્યારે આપણે કલાકો સુધી કામ કરીએ, જેનાથી પોતાનામાં થોડો પોઝિટિવ ચેન્જ આવે, થોડા વધારે સારા બની શકીએ, આપણો ગોલ, આપણું કામ, કોઈ પણ ટાસ્ક પૂરો કરીએ, ત્યારે આપણે મોટિવેટ અથવા તો ઇન્સ્પાયર્ડ થઈએ છીએ. ત્યારે આપણા દિમાગમાંથી રિલીઝ થાય છે મોટિવેશન કેમિકલ ડોપામાઇન, જે આપણને કામ કરવામાં, સમજવામાં અને શીખવામાં મદદરૂપ થાય છે. નંબર 2 મૂડ બૂસ્ટર કેમિકલ સિરોટોનિન. જ્યારે આપણે કોઈ પણ મોટા સાધુ સંતોના ચહેરા પર જોઈએ તો એક સ્માઇલ હોય છે, જે કોઈ પણ પરિસ્થિતિમાં તૂટતી નથી, હંમેશા દિલથી ખુશ હોય છે. એની પાછળ કારણ જવાબદાર છે એની લાઇફ સ્ટાઇલ. તે ઈશ્વર અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહે છે, મેડિટેશન કરે છે, ધ્યાનમાં બેસે છે. આપણી સંસ્કૃતિમાં, આપણા ધર્મમાં વહેલી સવારે ઉગતા સૂરજને નમસ્કાર કરવામાં આવે છે, એને જળ ચડાવવામાં આવે છે. આ ફેક્ટર આપણા દિમાગમાં સિરોટોનિન નામનું કેમિકલ રિલીઝ કરે છે, જેને મૂડ બૂસ્ટર કહેવામાં આવે છે. આ કેમિકલ આપણને ડિપ્રેશનમાંથી બચાવે છે અને એવો એક કોન્ફિડન્સ આપે છે કે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પણ સ્ટેબલ રહી શકાય છે, આનંદમાં રહી શકાય છે. નંબર 3 લવ હોર્મોન ઓક્સિટોસિન. જ્યારે કોઈ પણ થાકેલો માણસ થોડા સમય માટે પોતાના પાલતુ પ્રાણી સાથે સમય વિતાવે, થોડી વાર રમે, તો એનો પ્રોબ્લેમ ભૂલાઈ જાય. કોઈ પણ માતા કેટલીય પરેશાન હોય પણ પોતાના બાળક સામે જોઈએ ને એટલે એના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય, ત્યારે રિલીઝ થાય છે પ્રેમ કરુણાનો કેમિકલ લવ હોર્મોન ઓક્સિટોસિન. નંબર 4 નેચરલ પેઇન કિલર એન્ડોર્ફિન હોર્મોન. આખી દુનિયામાં સૌથી વધારે યુઝ થવાવાળું કેમિકલ છે પેઇન કિલર પેરાસિટામોલ ડાઇક્લોફિનાક, જેની ખાસિયત દુખાવાને તો ઓછો કરે જ છે પણ સાથે સાથે આપણી કિડની, આપણું લીવર અને બીજા અંગોને પણ નુકસાન પહોંચાડે છે. જેટલી સાઇડ ઇફેક્ટ દુખાવાની નથી થતી એના કરતાં વધારે સાઇડ ઇફેક્ટ આ દવાની થાય છે. પણ આપણા દિમાગ પાસે પણ એવી શક્તિ છે કે એવું એક પેઇનકિલર રિલીઝ કરે જેનાથી બધા દુખાવા છૂમંતર થઈ જાય, કોઈ પણ પરિસ્થિતિમાં સ્ટ્રેસ ન આવે એવી શક્તિ આપે, એ છે નેચરલ પેઇનકિલર એન્ડોર્ફિન હોર્મોન. હવે હેપી હોર્મોન્સને કઈ રીતે વધારી શકાય? એક્સરસાઇઝ, મેડિટેશન, ગમતી એક્ટિવિટી કરવી, ગીતો સાંભળવા, કોમેડી મૂવી જોવા, પૂરતી ઊંઘ લેવી, પ્રાણીઓ અને પ્રકૃતિ સાથે સમય વિતાવવો અને હસવું, એ સારામાં સારી દવા છે.